તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાજપના ધારાસભ્ય પીકે પરમારે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે. ભાજપના ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. પત્ર કેમ લખ્યું છે તે જણાવીએ તો વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાટડી, લખતર, લીમડીના ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જમીનનું ધોવાણ થયું છે, ત્યારે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનું વારો આવ્યો છે. ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે હવે ખુદ ભાજપના સુરેન્દ્રનગરના ધારાસભ્ય પીકે પરમારે સરકારને પત્ર લખ્યો છે અને વળતર ચૂકવવામાં આવે ખેડૂતોને તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો સુધી અવિરત વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. શરૂઆત મેઘ મહેરથી થઈ અને ત્યાર પછી ધીમે ધીમે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારે મેઘ કહેરની અસરો હજી પણ જોવા મળી રહી છે. આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે. ફઝલ, સુરેન્દ્રનગરના ધારાસભ્ય, ભાજપના ધારાસભ્યને અહીંયા પત્ર લખવાની જરૂર પડી છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના પાકનો સોથો વળી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા, થાન, મૂડી અને પાટડી પંથકમાં 20 ઇંચ કરતા વધુ વરસાદ વળ્યો છે, ત્યારે કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થયું છે. ત્યારે આ અંગે ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગણી સરકારને કરવામાં આવતી હતી, પરંતુ હજુ સુધી આ બાબતનું કોઈ પણ પ્રકારનું પેકેજ કે વળતરની જાહેરાત સરકાર દ્વારા નથી કરવામાં આવી. તેને લઈને ભાજપના જ પાટડી દશાડાના ધારાસભ્ય પીકે પરમારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વરસાદથી જે વ્યાપક નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિકપણે પેકેજ જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગણી ધારાસભ્ય પીકે પરમાર દ્વારા કરવામાં આવી છે. હવે ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સરકારને પત્ર લખી અને રજૂઆત કરે છે કે ખેડૂતોને જે વળતર છે તે ચૂકવવામાં આવે, મુખ્યમંત્રી તાત્કાલિક નિર્ણય કરી અને ખેડૂતોના પાક નુકસાન તેમજ ખેતર ધોવાણ અંગેની સહાય અને વળતર ચૂકવે તે પ્રકારનો પત્ર પીકે પરમારે મુખ્યમંત્રીને લખ્યો છે અને આ અંગે તાત્કાલિક જાહેરાત કરવાની માંગણી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. જી જી બિલકુલ ફઝલ, પહેલેથી જ સર્વેની અને સહાયની માંગ કરવામાં આવી રહી છે અને તે સહાય આપવામાં આવશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં ધારાસભ્ય પીકે પરમારે પત્ર લખવાની જરૂર પડી. શું સરકાર પર ક્યાંક ને ક્યાંક વિશ્વાસનો અભાવ પીકે પરમારમાં જોવા મળી રહ્યો છે? શું ચર્ચાઓ ચાલી રહી છે? ખાસ કરીને વિરોધ પક્ષના નેતાઓ છે, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા છે, તેને આ બાબતે સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ કર્યા છે કે ભાજપના ધારાસભ્યને હવે ભાજપ સરકારમાં જ પત્ર લખી અને વળતરની માંગણી કરવામાં આવી રહી છે. એટલે કાંઈના કાંઈ પ્રકારે આ બાબતે વિરોધ પક્ષમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે ભાજપના નેતાઓનું હવે ભાજપના મોવડી મંડળ અને આગેવાનો પાસે ન ચાલતું હોવાનું આ પત્ર દ્વારા જે લખવામાં આવ્યું છે તેનાથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. ધારાસભ્ય પીકે પરમારને મુખ્યમંત્રી ને પત્ર લખવો પડ્યો, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે આફત રૂપી વરસાદ વરસ્યો છે ત્યારે કૃષિ મંત્રી છે તે સુરેન્દ્રનગર આવ્યા હતા, તમામ પરિસ્થિતિથી વાકેફ થયા હતા, તે છતાં હજુ સુધી કોઈ સહાયની અને પેકેજની જાહેરાત નથી કરવામાં આવી, જેને લઈને હવે ભાજપના ધારાસભ્ય છે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે જિલ્લાના ખેડૂતો છે તેમને જે નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયા છે, ઊભા પાકો છે તે પાણીમાં ગરકાવ બન્યા છે, હજુ પણ 3 થી 4 ફૂટ જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે, આ અંગે તાત્કાલિકપણે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી ખુદ ભાજપના ધારાસભ્યએ ભાજપ સરકારને જ લેખિતમાં જાણ કરી છે. જી જી આભાર ફઝલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, ત્યારે ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે જો સોમવાર સુધીમાં સરકાર સહાય પેકેજ જાહેર નહીં કરે તો સુરેન્દ્રનગરના ખેડૂતો સરકાર સામે જ આંદોલન કરશે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોના પાકનું સોથ વળી ગયું છે. પાણી 15 દિવસ સુધી ઓસરે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ખેતરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા મગફળી જેવા પાકોમાં સડું લાગવાની શરૂઆત થઈ ગઈ છે.